આ તરફ અમદાવાદમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં વેપારી પાસે ખંડણી માંગનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે રોજ રાત્રિના માંગલિક ગોલ્ડ નામની જ્વેલર્સની દુકાન ધરાવતા વેપારી પોતાની વેગનાર ગાડી લઈને ઘરે જઈ રહ્યા હતા તે સમયે અનિલ સ્ટાર્ચ મિલ રોડ તપોવન સોસાયટી વિભાગ બે પર ગાડી સાઈડમાં ઊભી રાખી ફોન પર વાત કરતા હતા તે દરમિયાન અજાણ્યા એ સમયે ગાડી લૂંટ કરવાના ઈરાદે ગાડી ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરતા વેપારી ગાડી લઈ ત્યાંથી ભાગી ગયા આ વખતે બંને ઈસમો મોટરસાયકલ સાથે આવી તે ત્રણેય ઈસમોએ વેપારીની ગાડીનો પીછો કર્યો અને સિટી ગોલ્ડ સિનેમા પાસે આવતા ફરીથી વેપારીની ગાડીની ખાલી સાઈડે ટાયર પર એક રાઉન્ડ ફાયર કર્યો જે સંબંધે ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે ગુનો દાખલ થયાના બીજા દિવસે ફરિયાદીના મોબાઈલ પર ફોન કરી રૂપિયા વીસ લાખની ખંડણીની માંગણી કરેલ અને જો રૂપિયા નહીં આપે તો ફરીથી ફાયરિંગ કરી મારી નાખવાની પણ ધમકી આપેલ આ હકીકત સામે આવતા જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એલ સાળુકેની ટીમ દ્વારા બાતમીના આધારે આરોપી રવિન્દ્રસિંહ ઉર્ફે બડે બનવારીસિંગ ગુર્જરને પામ હોટલથી પ્રાઇમ હોટલ તરફ જવાના સર્વિસ રોડ પર આવેલ જે જે ચિકન ફાય એ ફ્રાય એન્ડ આમલેટ સેન્ટરની લારી પાસેથી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ